ગુરુવારે રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદની સંભાવના છે વરસાદ બાદ ઠંડીનો પારો ઘડગડ્યો હતો અને વહેલી સવારથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી જેને પગલે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અમદાવાદમાં પણ ધુમ્મસ છાયું વાતાવરણ હતું ગીર સોમનાથ વડુમાં સવારે ઝાપટા ખાબક્યા હતા ધુમ્મસના પગલે ડીસા અને હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે તેમજ ઉત્તર ગુજરાતના અન્ય સ્ટેટ હાઇવે પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી અને વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી શિયાળામાં વરસાદના પગલે ઠંડીનો પારો ગગડ્યો છે અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતા ગુરુવારે ઉત્તર ગુજરાતમાં કરા અને વાવાઝોડા સાથે કમોસમી માવઠું પડતા ખેડૂતોના બ્લડ પ્રેશર હાઈ થઈ ગયા છે દિયોદરમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો હતો બનાસકાંઠાના અંબાજી અમીરગઢ પાલનપુર થરા ધાનેરા થરાદ દાંતીવાડા ડીસા પણ વરસાદ ખાબક્યો હતો પાટણ જિલ્લામાં સિદ્ધપુર રાધનપુર સાંતલપુર માવઠું પડતા ખેડૂતોમાં પાણી ભરાઈ ગયા હતા મહેસાણા જિલ્લામાં બૌંચરાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જોટાણા કડી અને મહેસાણામાં વરસાદ પડ્યો હતો સાબરકાંઠાના પોશીના ખેડબ્રહ્મા ઈડર સાપાવાડા પ્રાંતિજ તલોદ અને હિંમતનગરમાં પણ છાંટા પડ્યા હતા કમોસમી વરસાદથી જીરુ દિવેલા એરંડા અને રાયડામાં ઈયળના ઉપદ્રવની દશા છે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં બુધવારના મોડી રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં માવઠું થતાં ગુરુવારે માંડવી અને ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનને પગલે કિસાનો ચિંતિત બન્યા હતા તો લોકોએ બીમારી વકરવાની ભીતિ દર્શાવી હતી બુધવારે રાત્રે બાર વાગ્યાના અરસામાં પશ્ચિમના લખપત તાલુકાના વર્માનગર ગડુલી દયાપર મેઘપર રવાપર ગઢાણી અમારા અને વિઘોડી સહિતના ગામોમાં ઝાપટું વરસ્યું હતું તો અબડાસા પંથકમાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા